આપણે લેન્થમાં 2 ઇંચ એડ કરશું, બ્રેથમાં 2 ઇંચ એડ કરશું એન્ડ શોલ્ડર લેવલ. તો લેન્થ આપણી 31 થઈ જશે, બ્રેથને આપણે હાફ કરી દઈશું. જે આપણે ડ્રો કરશું તેમાં આપણે બ્રેથને ડિવાઈડ કરી દઈશું હાફ સે. જેટલી ભી આપણી બ્રેથ છે, જેમ આપણે સિમ્પલ મેજર ટેપ લઈશું, આપણી જેટલી ભી બ્રેથ આવી રહી છે 22 બ્રેથ આવી રહી છે, રાઈટ? તો આપણે બસ એને આમ કરીને હાફ મેજર ટેપને હાફ કરશું તો જે ભી આવશે એ આપણું હાફ હશે. તો 11 આવી રહ્યું છે, રાઈટ? આ સિમ્પલ હાફ કરવાનો તરીકો છે મેજર ટેપ છે. તો 11 આપણે બ્રેથ છે, એ પછી શોલ્ડર કરશું. 11 શોલ્ડર છે, શોલ્ડરને હાફ કરશું, આ 11 પર રાખશું. કેટલું હાફ આવ્યું? 5.5. ઓકે, 5.5 છે, 5.5 શોલ્ડર આવી ગયું. હવે શોલ્ડરમાં મેં 1+ એડ કરીશ. જે આપણે ડાર્ટ્સ લઈ છે ના, જે આ વાળા ડાર્ટ્સ આવશે એના 1 એડ કીધું તો 6.5 આવી ગયું. ને ક્રોસ બ્રેક જે શોલ્ડર પ્લસ 1 હોય છે, જેટલા બી આપણા શોલ્ડર આવે, શોલ્ડર જેટલા બી હાફ આવે એમાં બસ 1 એડ થાય છે. તો 5.5 વાળા શોલ્ડર હતા ને 1 એડ કીધું તો 6.5. આ બી 6.5 છે, આ બી 6.5. ને જે નેક હોય છે એ તકરીબન જે જબલા હોય છે તકરીબન 24 થી લઈ કે 32 તકના જબલા જે લેન્થ હશે એ તકરીબન આ જ બેક આવશે. ધીરે ફ્રન્ટ બી ને બેક બી 32 ઇંચના જબલા થી લઈ કે 32 ઇંચના જબલા તક, સહી છે? શું છે આપણે લેન્થ 1 ઇંચ હશે, બેક બ્રેથ 2.25 હશે ને ફ્રન્ટની 3.25, સહી છે? આ આગળ કરશું તો તમને સમજમાં આવશે. જેમ જેમ મેં આગળ કરીશ પછી તમારે